वंदे मातरम बाळ दोस्तों, आज हम देखेंगे कक्षा 5 विषय गुजराती। पाठ्यपुस्तक का नाम है कुक्कुट, जेमा आज आप स्वाध्याय पोथी भरीशू। चैप्टर 1 पतरंगा पाक, एम आज आप स्वाध्याय पोथी भरवाना छे भाग 3। हवे भाग 1 में पेज नंबर 3, पेज नंबर 4 अने पेज नंबर 5 जोई गया छे। भाग 2 में पेज नंबर 6, पेज नंबर 7 अने पेज नंबर 8 जोई गया छे। हवे जे पण बाळकोना पेज नंबर 3 थी पेज नंबर 8 उपर लखवानुं बाकी होय ए लखी देवो। हवे आजे आपणे जोईशुं भाग 3 पेज नंबर 9 प्रश्न 3। जोईए नीचेना प्रश्नोनी वातचीत तमारा मित्रों साथे करो। शुं करवानुं छे, नीचे जे प्रश्न आप्या छे એની વાતચીત તમારે તમારા બાળ દોસ્તો જોડે કરવાની છે કે હવે રસગુલ્લાનું શું થશે। આપણે જોઈ ગયા હતા વાર્તામાં કે પેલા રસગુલ્લા હતા એને તો કે પેલા મહારાણી હતા એ રસગુલ્લાને શું સમજી બેસે છે, ઈંડા સમજી બેસે છે કે આ તો મારા ખોવાયેલા ઈંડા છે, એટલે શું કરે છે, બીજા જે ઈંડા હતા ને એના ભેગા રસગુલ્લાને ત્યાં મૂકી દે છે। તો હવે પછી શું થશે રસગુલ્લાને એ આપણે વિચારવાનું છે, બરાબર। તો કે હવે આપણે જોઈએ તો રસગુલ્લા મોટે ભાગે ફ્રીજમાં જ હોય, બહાર નીકળે તો બગડી જાય। હવે ઈંડા ભેગા સેવવા મૂકી દીધા તો શું થશે, રસગુલ્લા બગડી જશે। હવે જોઈએ બીજું, રસગુલ્લાને કબીલાની કેદમાંથી છોડાવવા માટે બાકીના પ્રવાસીઓએ શું કરવું જોઈએ। આપણે જોઈ ગયા કે રસગુલ્લા એ કબીલાની કેદમાં છે તો એને છોડાવવા માટે બીજા જે પ્રવાસીઓ છે એણે શું કરવું જોઈએ। તો કે પેલા રાજા હતા કુક્કુટ કબીલાના, તો એને વિનંતી કરવી જોઈએ કે રસગુલ્લાને છોડી દે। પછી જોઈએ પ્રવાસે ઉદ્યો પતરંગા પાકની વાત સાચી હશે કે સપનાની, વિચારવાનું છે। તો શું છે, એ તો એક સપનું હતું ને, બધા સપનામાં ફરવા જાય છે, બરાબર। હા, હવે આગળ જોઈએ, વિચારો અને કહો કે પછી શું થયું હશે। નીચે જે વાક્યો આપ્યા છે ને એને તમારે શું કરવાનું છે, વિચારવાનું છે અને કહેવાનું અને પછી શું થયું હશે એ બોલવાનું છે। જેમ કે જોઈએ, ચાંદો બાળકોની ચોપડીમાં ફરવા ગયો પછી, તો કે ચોપડીના બધા પાના સફેદ થઈ ગયા। જોઈએ બીજું, બાળ રાજા ખિસ્સામાં કાગળની હોદી લઈને દરિયામાં નાવા ગયા પછી શું થાય, કાગળની હોદી પલળાઈ જાય, બરાબર। કાગળની હોડી એ હોડી રહે નહીં, કાગળનો તો દુચ્ચો વળી જાય, બરાબર ને, પાણીમાં કેવું કાગળ થઈ જાય। પછી જોઈએ ત્રીજું, ઈંડા ભેગા રસગુલ્લા સેવા મૂક્યા પછી તો રસગુલ્લા બગડી જાય, બગડી જાય ને બહારના બહાર રહે એટલે। ચોથું જોઈએ, પ્રવાસીઓ કુક્કુટ પરિવારમાં રહી પડ્યા પછી તો કે ત્યાં જ રહેવા લાગ્યા। હવે જોઈએ પાંચમું, રીચ કામરેજના પાણી સંગ્રહમાં પહોંચ્યું હશે પછી શું થયું હશે, તો કે રીચ પણ શું કરે, ત્યાં જ રહી પડ્યું હશે। એ તમારે તમારી રીતના પણ તમે વિચારી શકો, બરાબર। હવે જોઈએ આગળ, ઉદાહરણ પ્રમાણે લખો, જેમ કે અમલસાડનું હોય એ અમલસાડી, વલસાડનું હોય એ વલસાડી। હવે આપણે આ જોઈ ગયા છીએ, જોઈ ગયા છીએ ને આપણે આ ટેક્સ્ટબુકમાં આપણે કર્યું હતું ને, હા। તો જોઈએ, ભરૂચનું હોય એ તો ભરૂચી, તો અહીંયા તમારે ભરૂચી લખવાનું। અમદાવાદનું હોય એ અમદાવાદી, તો અહીંયા તમારે અમદાવાદી લખવાનું। જામનગરનું હોય એ તો અહીંયા તમારે જામનગરી લખવાનું। કચ્છનું હોય એ તો કચ્છી, તો અહીંયા તમારે કચ્છી લખવાનું। બંગાળનું હોય એ તો બંગાળી, તો અહીંયા તમારે બંગાળી લખવાનું। સુરતનું હોય એ સુરતી, તો અહીંયા તમારે સુરતી લખવાનું। પછી જોઈએ, ખંભાતનું હોય એ તો ખંભાટી, તો અહીંયા તમારે ખંભાટી લખવાનું, આ લખ્યું છે ને એ રીતના। પછી ડાંગનું હોય એ તો ડાંગી, તો અહીંયા તમારે ડાંગી લખવાનું। પંજાબનું હોય એ પંજાબી, પછી જોઈએ રાજસ્થાનનું હોય એ તો રાજસ્થાની, ભાવનગરનું હોય એ ભાવનગરી, અને ગુજરાતનું હોય એ ગુજરાતી, આ રીતના લખવાનું છે, બરાબર। હવે આગળ જોઈએ પેજ નંબર 10 પ્રશ્ન 6, ઉદાહરણ પ્રમાણે શબ્દોના અર્થ લખો
જેમ કે ઉદાહરણ આપ્યું છે ગુલાબ તો એક પ્રકારનું ફૂલ, પછી ગુલાબી તો એક પ્રકારનો રંગ. આપણને ખ્યાલ છે ગુલાબ કોને કહેવાય? તો કે એક પ્રકારનું ફૂલ છે. જોયું છે ને બધા એ ગુલાબ? હા. પછી જોઈએ ગુલાબી તો એક પ્રકારનો રંગ છે. હવે જોઈએ પ્રવાસ તો એનો અર્થ થશે યાત્રા, તો અહીંયા તમારે યાત્રા લખવાનું છે. પછી પ્રવાસી તો એનો અર્થ થશે યાત્રા કરનાર, એ તમારે લખવાનું છે. અહીંયા લખ્યું છે ને બાળકો એ રીતના. પછી જોઈએ ગરીબ તો ગરીબનો અર્થ થશે કંગાર અને નિર્ધન. ગરીબી તો કે કંગાર હાલત. પછી જોઈએ કાયમ તો કાયમનો અર્થ થશે દરરોજ હંમેશા પણ થાય, બરાબર? તો કાયમ તો અહીંયા આપણે દરરોજ લખવાનું છે, આ લખ્યું છે ને એ રીતના તમે હંમેશા એમ પણ લખી શકો છો. પછી કાયમી એટલે દરરોજનું. પછી જોઈએ દોસ્ત તો મિત્ર, દોસ્તનો અર્થ શું થાય? મિત્ર. દોસ્તી તો કે દોસ્ત સાથેનો સંબંધ. પછી જોઈએ સવાર તો કે અસવાર, સવારે જેના પર સવાર થયા છે તે. બીમાર તો રોગી, બીમારી તો રોગ. હોશિયાર તો બુદ્ધિશાળી, હોશિયારનો અર્થ થાય બુદ્ધિશાળી. અને હોશિયારી એટલે કે બુદ્ધિ આવડત, તો આ તમારે લખવાનું છે તમારી સ્વાધ્યાય પોથીમાં, બરાબર? હવે જોઈએ પ્રશ્ન 60. નીચેના શબ્દોવાળા વાક્યો પાઠમાંથી શોધીને વાંચો અને તેવા બીજા વાક્યો બનાવીને લખો. હવે નીચે જે શબ્દ આપ્યા છે ને એ તમારે પાઠમાંથી શોધીને વાંચવાના. મેં તમને કીધું હતું જ્યારે આપણે ટેક્સ્ટ બુક જોઈ હતી ત્યારે મેં તમને કીધું હતું કે આ જે શબ્દ આપ્યા છે ખેદાન મેદાન, છાની માની, હસતો ખીલતો, પાલખી પાલખી, થાક્યા પાક્યા, લાલમ લાલ, ખુશખુશાલ, એવા શબ્દો પાઠમાંથી શોધીને એવા વાક્યો વાંચવાના છે. આ જે શબ્દો છે એના વાક્યો પાઠમાંથી શોધીને વાંચવાના છે. તમે બધાએ વાંચ્યા છે? જો ન વાંચ્યા હોય તો વાંચી લેવાના છે, બરાબર? હવે આપણે એના વાક્યો બનાવીશું. તો જોઈએ ખેડાન મેદાન તો વાવેલા ખેતરમાં ગાયો ઘૂસી જતા ખેડાન મેદાન થઈ ગયું, તો આ તમારે અહીંયા લખવાનું છે. પછી બીજું જોઈએ છાની માની તો ક્રિસાએ ફ્રીઝમાંથી છાની માની ચોકલેટ ખાઈ લીધી, તો અહીંયા આપણે લખીશું, આ લખ્યું છે ને એ રીતના. પછી જોઈએ હસતો ખીલતો તો બહેનનો હસતો ખીલતો ચહેરો ઘરમાં સૌને ગમે છે, એ આપણે લખીશું. પછી જોઈએ પાલખી બાલખી તો કે પાલખી બાલખીમાં બેસાડીને ગુલાબજાંબુને લઈ જવામાં આવશે. હવે જોઈએ આગળ થાક્યા પાક્યા તો એનું વાક્ય બનાવીએ. ખેતરમાં કામ કરીને થાક્યા પાક્યા લોકો ઝાડ નીચે સૂઈ ગયા. પછી જોઈએ લાલમલાલ તો કે લાલમલાલ સફરજન જોઈને બાળકોને ખાવાનું મન થયું ગયું. લાલમલાલ સફરજન જોઈને બાળકોને ખાવાનું મન થઈ ગયું, તમારે લખવાનું છે, બરાબર? પછી જોઈએ ખુશખુશાલ તો પ્રવાસે જવાની વાત સાંભળીને બાળકો ખુશખુશાલ થઈ ગયા. હવે તમને પણ પ્રવાસ લઈ જવાનું, શાળામાંથી કહેવામાં આવે કે આપણે પ્રવાસે જવાનું છે તો બધા ખુશખુશાલ થઈ જાઓ ને. હા, તો અહીંયા વાક્ય શું બનાવ્યું છે? પ્રવાસે જવાની વાત સાંભળીને બાળકો ખુશખુશાલ થઈ ગયા, એ તમારે લખવાનું છે. પછી જોઈએ લીલુંછમ તો ઘાસથી પથરાયેલું લીલુંછમ મેદાન જોઈ ગાય ખુશ થઈ ગઈ. પછી જોઈએ ચાળેકોર તો કે વાક્ય બનાવીએ. દિવાળીની રાત્રે ચારેકોર દીવા જોવા મળે છે. જોવા મળે છે ને દીવા, કેવા સરસ મજાના દીવા બધાએ સળગાવ્યા હોય ને. હા, તો અહીંયા આપણે વાક્ય બનાવ્યું છે ચારેકોર તો દિવાળીની રાત્રે ચારેકોર દીવા જોવા મળે, એ તમારે લખવાનું છે. પછી જોઈએ ચાલતા ચાલતા તો રાજુ ઊંઘમાં ચાલતા ચાલતા સોસાયટી બહાર નીકળી ગયું. હવે આપણે આ જે પણ વાક્ય બનાવીએ ને એ બધા વાક્યો તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં લખવાના છે, બરાબર? અને હવે આ બાજુમાં જે શબ્દો છે ને ખેડાન મેદાન,
छानी मानी, हंसतो खिलदो, पालखी बालखी, थाक्या पाक्या, लालम लाल, खुश खुशाल, लीलू छम, चारे को, चालता चाल, आवा शब्दों तमारे पाठ माटे शोधीने एना जे वाक्य होय ने बनाव्या होय ने ए वाँचवाना छे। बराबर, हवे आगर पेज नंबर 11 नू हवे पछीना विडियोमां आपणे જોઈશું।